શ્રીહરિ એક જ કરતા હરતા. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાન સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની. બાળમંડળને પણ તમે બહુ મોટું કામ અદભુત કરી નાખ્યું, જબરદસ્ત. મુંબઈ રંગવામાં સારો દાખલો કર્યો તમે બધા ભેગા થઈને. થોડુંક રંગાઈ તો છે, હજુ આગળ રંગવાનું બાકી છે, એ પણ રંગાઈ જશે. હિંમત ને બળ છે એટલે વાંધો નહીં આવે. આપણે તો જોગી બાબાનું સૂત્ર છે એના ઉપર દૃઢ વિશ્વાસ ને શ્રદ્ધા જો આપણને હોય તો આ બધું કાર્ય થઈ શકે. દરેક કાર્યમાં પ્રથમ શ્રદ્ધા કહ્યું છે. શ્રદ્ધા જો હોય કે આ કાર્ય છે, થવાનું જ છે, અને એ થવાનું છે શેને લઈને, કે ભગવાનને લઈને. ભગવાનનું બળ મળશે તો પછી બધું સારું થશે. ભગવાનનું બળ જ્યાં સુધી ના પડ્યું હોય તો પછી આપણે કંઈ કરી શકીએ નહીં, બરાબર ને? દરિયો પૂરવો તો જ ભગવાનનું બળ આવ્યું ત્યારે થયું ને. આપણે તો ઘણાય લઈને પથરા નાખતા ને કરતા ને બીજું, આટલોય દરિયો પૂરાયો નહીં. બધું મહેનત કરીએ પણ કહેવાનું છું કે ભગવાનનું બળ જો આપણે લઈએ તો ભગવાને વિષ્ણુએ રાજી થઈને ગરુડજી મોકલ્યા, એટલે ગરુડજી આપણા પહાડને પાર લઈને નાખવા માંડ્યા. એ દરિયો જાણ્યો કે આ તો બધું પૂરી જશે, મારી તો બધું થઈ જાય, પગે લાગ્યો અને ટીટુડી નહીં આવ્યા. ટીટુડી બહુ સારી સંકલ્પ વાળી, એટલે તો કહેવાનું શું કે આવું આપણે છે કે જ્યારે દરેક કાર્યમાં ભળે છે તારું આપણું કામ સરળ થાય છે. એટલે ભગવાનમાં પ્રથમ તો શ્રદ્ધા કે ભગવાન છે અને ભગવાન જે કરે છે સારું જ કરે છે, અને એમના પ્રતાપે જ આપણે થવાનું છે. આપણા બળથી કંઈ થવાનું નથી. આપણે ગમે એટલું બળ કરીએ ભેગા થઈને, કરે ને બધા ટીટુડીને કાગડોને બાગડોને બધા ઘણા ભેગા થઈ ગયા હતા, પણ ભગવાને દયા કરી ત્યારે દરિયો પૂરી ગયો છે. એટલે એક પહેલું તો આપણે સમજણ રાખવાનું કે ભગવાનને આગળ રાખવાનું દરેક કાર્યમાં. ભગવાનની જો પ્રસન્નતા થશે તો ભગવાનના પ્રતાપે કરીને આપણો દરેક કાર્ય થશે, આ લોકને પરલોકનો બે. એટલે જોગી મહારાજે કહ્યું કે એમાં સંપની જે વાત આવી, એટલે આ બધા કાર્યોમાં આવ્યું છું કે સંપ હતો તો કામ થયું, અને સંપ ત્યાં સંપત્તિને સુખ બે વધે. જે કાર્યની અંદર કોઈ પણ કાર્ય તમે લો, વ્યવહારનું, સંસારનું, કાંઈ કા નોકરી ધંધા વ્યવસાય જે કંઈ હોય, અને ભગવાનને રાજી કરવા માટે ભગવાનના સંકલ્પ છે એ પ્રમાણે કાર્ય કરવા માટે સંપ એ વસ્તુ મોટી છે. સંપ હોય તો થઈ જાય, નકા અંદર વચ્ચે જો વિખવાદ હોય, પેલો આમ ખેંચે ને પેલો આમ કરે. કૂતરું તાને ગામ ભણી ને શિયાળ તાને સીમ ભણી, ખબર છે? જોયું છે શિયાળ? નથી જોયું. તો કૂતરું જોયું છે? એટલે કૂતરું ક્યાં રહે? ગામમાં. કૂતરાને રહેવાનું ગામમાં અને શિયાળને રહેવાનું ખેતર સીમમાં આગળ, એમ છે ને? એટલે બે જણા ભેગા થાય અને પછી જો આ ક્યાં કાર્ય કરવું હોય તો પેલું શું કહે, મારું ગામ છે સારું છે, મારું સીમ સારું છે, એટલે બેનો મત એક થયો નહીં, એટલે પછી એમાં બધું સફળતા મળે નહીં. પણ એક મત જો થઈ જાય તો બધું કામ થઈ જાય. એટલે આ કાર્ય થયું છે તો આપણે પણ હવે દરરોજ આ રીતનો વિચાર કરવો, એ જ વિચારવું. ભણવામાં પછી અને ભક્તિ કરીને આમ સાત જોગી બાપાનો સંકલ્પ પૂરો કરવાનો છે, તો જો તમે બધા સંપ રાખશો તો સત્સંગ થશે. તમે બાળકોમાં સત્સંગ કરો, કિશોરો કિશોરમાં કરાવે, યુવકો યુવકમાં કરાવે, સત્સંગી બધા ભગા થાય સત્સંગને કરાવે, મહિલા મંડળ બધા યુવકમાં એ બધા મંડળો છે એમનું કામ કરે, તો કામ કેટલું થઈ જાય. અને આજે જોગીમાની આજ્ઞા પ્રમાણે તો આજે કેટલો સત્સંગ વધ્યો છે ને. અત્યારે સેન્ડવિચ થઈ ગયા છે બધા. પેલો કહે છે ને સેન્ડ, એટલે પહેલી વાત પેલો સેન્ડવિચ લઈને આવ્યો, એટલે કે સેન્ડવિચ પણ આ સેન્ડવિચ થયા. જો આ એમને શ્રદ્ધા છે, દ્રઢતા છે, વિશ્વાસ છે, ભલે સેન્ડવિચ થવાય
બહેરા છોકરા કુટુંબ માટે અનંત જન્મ સેન્ડવિચ જ થયા છે, ઊભા થઈ શક્યા જ નથી, આવ્યો પણ નથી. તો સેન્ડવિચ થાય તો જ ભગવાન ભક્ત કરે. અત્યારે બધા પેલા જૂના આપણું મંદિર છે ત્યાં ઉપલા નીચે માળે છે, અહીં નીચે છે, બધા બહુ છે, એટલે શું સેન્ડવિચ થઈ જાય કે બધા એક કે આપણે કામ કરવું છે તો આપણો સત્સંગ વધે અને સારું થાય. એટલે સ્વામી કહે છે કે આપણે સંપ રાખવાનો છે, એટલે સંપ જ્યાં છે ત્યાં જંપ, એટલે સારું કાર્ય થાય અને સતી પણ વધે આપણી, આપણે જે પૈસા ટકા છે એ પણ વધે. સંપ હોય તો પાંચ ભાઈઓ હોય ને સંપ હોય તો સંપે કરીને કેટલું કાર્ય થાય, લાખો અને બહુ મોટું કામ પણ આપણે કરી જે કાર્ય થઈ શકે સંપની અંદર. તો એક બેની રુચિ મળી જાય, પેલો આમ ખેંચે પેલો આમ ખેંચે તો ના થાય. તો સંપના સંપત્તિ છે, સુખ છે. સુરત ભાવની વાત કરી, સુરત ભાવમાં તમે બધા ભેગા મળીને જે કામ કર્યું એટલે એકબીજાનો પિતરે સુરત ભાવ હોય એટલે એનો એકબીજાનો દોષ ના હોય, એક સ્વભાવનો પેલો આમ ખેંચે પેલો આમ ખેંચે એવું નહીં, બધા એક થઈ ગયા અને એક થઈને પછી આ બધું કાર્ય કરવાનું છે. તો આવી બધી વસ્તુ છે. તો જોગી બાપાના સંકલ્પો બહુ જ મોટા છે અને એ આપણને તે ઘડીએ બોલતા ત્યારે પણ લાગતું કે આ બધું થાય ક્યાં, મુંબઈ રંગવું છે ને કલકત્તા રંગવું છે ને યુરોપ રંગવું છે ને અમેરિકા રંગવું છે ને જપાન રંગવું છે ને, હવે એ ઘડીએ કંઈ વિશ્વાસ આવે ખરો? તને આવ્યો તો નહોતો જ આવ્યો ત્યાર પછી, પણ આવા અત્યારે ખબર પડી કે આ થયું જોગી બાપાનો સંકલ્પ થયો ને. આ સત્સંગ કેટલો બધો જો ને, દેખ માતા નથી ઓલ બહુ મોટો કર્યો આપણે, આપણે હોલ કેટલો મોટો કર્યો, ઉપર નીચે બધે છે બધે ચકાર થઈ ગયા છે. એટલે એમ કહે છે એટલે ભગવાન કહ્યું કે પુરુષ પ્રયત્ન અને ઈશ્વર કૃપા. પુરુષ પ્રયત્ન આપણે કરવો જોઈએ પછી, પણ ઘરે બેઠા કંઈ થતું છે? આપણે ચાલો લાખો રૂપિયા થઈ જાય ઘરે બેઠા થાય કરો, હે એ કેન મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, એને માટે રાત દિવસ એનું જન સનન મનન ચિંતન બધું કરવું પડે. સવન મનન નિધિ ધ્યાસ, સર્વન કરીએ પછી એનું ચિંતન કરીએ ને નિધિ ધ્યાસ એટલે વારંવાર યાદ કરો કે આજે મારે બે જણને સત્સંગ કરાવવો છે, આજે મારે પ્રકાશના ગ્રાહક કરવા છે, આજે બે માણસને સત્સંગ કરાવો. જોકે મારે કહેતા નિયમ આપતા હતા શ્રાવણ મહિનો, તો દરેકને પોતે કહેતા કે આખા વર્ષમાં પાંચ સત્સંગે કરવા, એ નિયમ છે. તો શું એ રીતે આપણું કામ વધે, પછી ઘરે બેઠા બેઠા સંકલ્પ કરીએ એટલે કંઈ થાય, એનો પુરુષાર્થ કરવો પડે, હાથ પગ અને મહિમાએ સહિત. પુરુષાર્થ એટલે એમાં પછી શ્રદ્ધા તો આવી જ જાય છે કે પુરુષાર્થ હું કરીશ તો મારું કામ થશે જ થશે. એટલે કેનાથી થશે? ભગવાનથી. ભગવાન છે દયાળુ છે અને આપણે જો સાચા દિલથી સાચા પ્રેમથી જે કામ શરૂ કરીએ એમાં ભગવાન ભળે છે અને કામ થાય. એટલે પુરુષ પ્રયત્ન અને ઈશ્વર કૃપા લોકો કહે છે. તો આપણે આ પ્રમાણે જો કામ થયું છે તો આપણને આ લાભ થયો છે. તો સ્વામી કહે છે કે આપણે જોગી બાપાના જે સંકલ્પો છે એ મહારાજની દયાથી, એમના પ્રતાપથી અને એ બધા એમના સંકલ્પ એ જ પૂરા કરે છે અને આપણને આ સુખ આપે છે. કારણ કે દરેકમાં ભગવાનનો વાસ છે, દરેકમાં ભગવાન રહ્યા છે. મોટા પુરુષના સંકલ્પો થાય છે તો આટલો બધો સમૂહ થઈ ના થાય છે. એટલે શું કહેવાનું કે એમાં પાછું આપણે કામ કરીએ અને મન આપણને શું માન આવી જાય કે મેં આટલા સત્સંગ કરાયા, મેં આટલા મંદિરો કર્યા, મેં આ જાતનું કાર્ય કર્યું, એવું પાછું આવવું ના જોઈએ. આપણાથી થાય એવું નથી. સૂકું પાંદડું પણ હાલી શકે નહીં. સૂકું પાંદડું સમજ્યા ને, આ ઝાડ ઉપરનું સૂકું હોય એને આપણે હલાવી શકીએ ખરા? ના. કારણ કે એટલી શક્તિ આપણામાં જોઈએ ને પાછી, એ શક્તિ કોણ આપે? ભગવાન. એ ભગવાન આપે તારે આપણે હલાવી શકીએ, નકા આપણે હલાવી શકીએ નહીં. શ્રીજી મહારાજ એક વખત જતા હતા સુબાને ત્યાં કરવા માટે. વિસનગરનો સુબો હતો, બહુ દ્વેષી હતો અને દરેકને સ્વામિનારાયણ ભજે એને જેલમાં જ મૂકી દે અને એવો દુઃખ આપે બધે. હવે એમનો બેન હતો, એ એમનો દીકરો ભણો, એ બે સત્સંગી હતા અને એમનો બધાને ત્રાસ બહુ આપે હરિભક્તોને. અને જેને કંઈ દુઃખ કંઈ મોકમાં આવે તો તડકે બેહાડે, સારો તડકો હોય એમાં બેસાડી રાખે. એમ બધાને થયું, મહારાજને ખબર પડી, મહારાજ ગઢડા હતા, કે આવું બધા હરિભક્તોનું દુઃખ છે, મારે કે આપણે જવું છે અને સુબાને બરોબર સમજાવવો છે. બધા હરિભક્તોએ કહ્યું મહારાજ સુબો કંઈ બહુ દ્વેષી છે
અને આપણે ત્યાં જઈએ તો બધું જેલમાં પૂરી દેશે, આમ થશે તેમ થશે. ના મહારાજ, કે મારે જવું છે, કારણ કે ભગવાન છે ને એને પણ પોતાનું કાર્ય કરવું છે એટલે થઈ જાય. પણ એમને વિચાર કર્યો ના જવું છે, બધાએ કહ્યું નથી જવું કરવાનું છે. પણ મહારાજ રાત્રે સુઈ ગયા અને રાત્રે એકલા ઉઠી રાતના અને ચાલવા માંડી ગયા. હવે તે ઘડીએ બ્રહ્મચારી તો પડખે સૂતા હતા પણ એમને ઊંઘ આવી ગઈ, એ મહારાજ નીકળ્યા ખબર પડી નહીં. પછી જાગ્યા ત્યારે ક્યાં ગયા એટલે આમ જો બધા દરબારમાં ફરી વાર મળ્યા નહીં, કે મહારાજને વિસનગર જવું હતું એટલે કદાચ ત્યાં ચાલ્યા ગયા છે. એની પછવાડે દોડ્યા અને આગળ જતા બ્રહ્મચારીને ભેગા થઈ ગયા અને બ્રહ્મચારી કે મહારાજ પાછા ચાલે છે, કે મહારાજને કે આપણે સમજાવવું છે. પણ મહારાજ કે શું કહો છે, જેલમાં પૂરશે બધા સ્વામી. આપણે મહારાજ કહે છે બ્રહ્મચારી આ ઝાડનો છે એના પાંદડા કોણ હલાવે છે. ત્યાં બ્રહ્મચારી ભોળા દિલના હતા, ભેગા તો હતા પણ મહારાજનો મહિમા જીવમાં હતો પણ ભોળા ભાવના હતા. ભોળપણથી બોલી દે તો મારે પવન હલાવે છે, આ ઝાડમાં તો પવન જ હલાવે છે ને, કે આપણે હલાવે ઝાડ પવન આવે ત્યારે હાલે છે ને, બધા આમ ઉકળી જાય, જેટલો મોટો ઝાડ પવન આવે તો ઝાડમાં ઉકળી પણ જાય. તો કે એ હલાવે છે, મારે કે પવનને કોણ હલાવે છે. મારાનો આર્ગ્યુમેન્ટ આગળ ચાલ્યો, આગળ ચાલ્યો ને, એ પવનને કોણ હલાવે છે. એ પવનને કોઈ પ્રેરણા કરનાર હોય તો જ આવે ને પવન. જે કંઈ બધું કાર્ય થાય છે ભગવાન છે તો કાર્ય થાય છે. આપણા દરેકમાં ઝાડ પાન પર્વત ગુફાઓ રજે રજની અંદર ભગવાનનો વાસ છે તો એનું કામ આપણે થાય છે, આનંદ થાય છે બધાને. નકર આનંદ થાય કરો. હા તમે બેઠા છો તો તમે બોલો છો, તમે આનંદ કરો છો, એ કોણ કરે છે? હા અંદર ભગવાન બેઠા છે ત્યારે એકબીજાને જોઈને આનંદ થાય છે, એકબીજાની જોડે વાત કરી શકાય છે, ખોરાક લઈ શકે છે, કપડાં પહેરી શકે છે. ભગવાન છે તો આ બધા હલાવે છે ને, આપણું આ હાથ પગ ઇન્દ્રિયો હલાવે છે અંદર બેઠા 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 તો થાય છે. આપણી મેં તે ના થાય, આમ કરવું જ ના થાય. પેલો છે ને લખવા થાય તો થઈ જાય કે નહીં થયો, લખવા થયો તો એમાં લઈ શકતા નથી. પણ કહેવું છું તો ભગવાન છે એ અંદર બેઠા છે તો આપણે જોઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, ચશ્મો પહેરી શકીએ છીએ, કપડાં પહેરી શકીએ છીએ, ખાઈ શકીએ છીએ, કામ કરી શકીએ છીએ, પૈસા કમાઈએ છીએ, પ્લેનમાં ઉડીએ છીએ, અમેરિકા આફ્રિકા લંડન બધે જઈએ છીએ, એ ભગવાન બધું કરે છે તો થાય છે. નહીં આપણે કરી શકાય એવું નથી. એટલે ભગવાનની મરજી સિવાય કંઈ થઈ શકતું નથી, એટલે ભગવાન જ બધું કરાવે છે. તો બ્રહ્મચારીએ કહ્યું કે બ્રહ્મચારી પવનને કોણ હલાવે છે? તો કે મહારાજ એ પવન લીમડો હલાવે છે, ઝાડ હલાવે છે. તો પવનને કોણ હલાવે છે? તો કે તો કોણ તમે? તો કે પવનને બધું હલાવે છે. તો પછી મહારાજ કહે છે એ શુભો છે, એ શુભાનું કાર્ય કોણ એ કઈ થાય? ભગવાન થશે એટલે થશે. એટલે કહેવાનું શું કે ભગવાને વાત કરી કે જો એવું હોય તો તારે બ્રહ્મચારી કહ્યું ના મારે તો તમારી શક્તિથી જ બધું થાય, તમે જ કરી શકો છો. એ માણસને બોલવું ચાલવું કરવું કે પોતાને બીજાને જેલમાં પૂરવા પૂરવા પણ એ બધું છે નહીં. એટલે મહારાજે પોતાનો પ્રતાપની વાત કરી કે ભગવાન છે એ જ બધું કરી શકે છે. અને ગયા ને શુભાનો સત્સંગ થયો ને બધું કામ સારું થઈ ગયું. તો કહેવાનું શું છે કે એમ દરેક કાર્યમાં ભગવાન ભળે છે તો જ આપણે કાર્ય થઈ શકે. એટલે આપણે મહારાજને પ્રાર્થના એ જ કરવાની કે આપણે દ્વારા સારું કાર્ય થાય. આપણે આ જગતમાં છે ભલે પૈસા કમાવો, બીજું કરો, કામકાજ કરો, બધું કરો, તો એમની અંદર આપણે એક જ વસ્તુ છે કે ભગવાનના દયાથી આપણને આ સારું કાર્ય થાય છે. અને એ સાર્ય કરીને પછી એનો મારે માથે લેવાનો નહીં કે મેં કર્યું, મારાથી થયું છે, મારે મેં કર્યું તો આ બધું કાર્ય થયું. હું ના હોત તો થાત જ નહીં. શું હું ના હોત તો થાય ના થાત? આપણે જો અહીં આવ્યા, અહીં પંદરમાં બેઠા અને બધું તમે કરે તૈયાર કર્યું, એ કોને કર્યું? ના પેલા માણસ હતા ને તમને કરાવનાર, તો આ બધા સંતો હતા. હે એમ સંતોએ તમને બધું શીખવાડ્યું ને? એમાં રહીને કોને શીખવાડ્યું? ભગવાને. બસ એ જેને કર્યું એમને આપણને શીખવાડ્યું મહારાજે. જોગી મારાનો પ્રવેશ થયો ત્યારે આ કામ થયું. વૈરાગ ઉઠાડું તો ભગવાનનો પ્રવેશ થાય ત્યારે બધું આખું બ્રહ્માંડ ઊભું થયું. એવી રીતે આપણે ભગવાનનો મહિમા છે સમજો કે ભગવાન જ કરે છે અને ભગવાન કરતા છે.
આપણે કંઈ પણ જે થાય છે આપણાથી થતું નથી એવું આપણે દ્રઢ મનમાં રાખવાનું, અને એવી દ્રઢ ને શ્રદ્ધાને વિશ્વાસ હોય તો પછી આપણે આ કાર્ય થઈ શકે. એટલે જોગી મહારાજ કહ્યું કે પ્રથમ તો આની અંદર ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ, કે થવાનું છે, વિશ્વાસ એ થશે જ, અને શ્રદ્ધા છે કે આ કામ મહારાજનું છે, મહારાજ કરશે, ભગવાન સર્વ કરતા છે, એ ભાવ આપણે દ્રઢ કરવાનો. અને એની અંદર એમને સ્વામીએ કહ્યું કે આ બધી દ્રઢતાને આ બધું કાર્ય જે આટલું મોટું કરવું હોય તો એમાં સમૂહ જોઈએ ને, મોટા કાર્ય કરવામાં સમૂહ જોઈએ. તો કેટલા બધા માણસ ભેગા થાય ત્યારે આવું મોટું કાર્ય થાય. આપણે લાગે સ્વામી કે આખું મુંબઈ રંગવું છે તો મુંબઈ રંગવામાં કેટલા બધા માણસો જોઈએ, જોયું કે નહીં? એક દાડા મુંબઈ રંગી નાખે પીછો લઈને, પણ એમાં કેટલા કારીગરોને કેટલા બધા બ્રહ્માંડ આખાના લાઈન ભેગા કરીએ તો એક દાડામાં રંગાઈ જાય, થાય કે ના થાય? એટલે આપણે કરવું છે તો એ રંગવાની વાત જે કરી છે મહારાજે, તો એની અંદર આપણે જો શ્રદ્ધાથી મંડીએ તો થઈ જાય અને આપણું કામ પણ પતી જાય. ન થાય એવું છે નહીં, તો કાંકરે કાંકરે પાર બંધાય, કાંકરે કાંકરે પાર બાંધીએ તો પાર આખી બંધ થઈ જાય, મોટી દિવાલ થઈ જાય. કાંકરા છે ને જોને, આમ મૂકતા જઈએ ને, આમ મૂકતા 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 જો બધા આખા મુંબઈના ભેગા થઈ જાય તો કેટલો મોટો એક પાડો થઈ જાય, ના થાય? કાંકરો મૂકતા જાય તો થઈ જાય. એમ ટીપુ એક ટમેરેડો તો આ દરિયો છે એટલો મોટો દરિયો થઈ જાય. એટલે કહેવાનું શું છે કે થોડું થોડું પણ શ્રદ્ધાને વિશ્વાસથી કામ કરીએ તો આપણું બહુ મોટું કામ થાય. તમારે અભ્યાસ કરવો છે તો તમે અભ્યાસની અંદર બધું બળ રાખો કે મારે અભ્યાસ કરવો છે. ભલે એક આજે એક પોઈન્ટ એક જ તમે પાઠ ભણીને લાવ્યા, પછી એક પાઠ તૈયાર એવો કરીને આવ્યા તો બીજે દાડે બીજો, તે દાડે તીતો, તો પછી ડિગ્રી થાય ને. પછી એન્જિનિયર થવું હોય, કોઈને પછી ડૉક્ટર થવું હોય, કોઈને એકાઉન્ટર થવું જોઈએ, કોઈને સાયન્સ થવું જોઈએ, સાયન્ટિસ્ટ થાય છે બધા. હા એ હે વૈજ્ઞાનિક. હા તું શું થવાનો છે વિજ્ઞાન, તું શું થવાનો છે? લ્યો પછી મારા ઉપર નાખી દીધું કે તમે કહો. એ તારા બાપુજીને પૂછવું જોઈએ, તારા મધરને પૂછવું જોઈએ, તારા કુટુંબ ભાઈઓને પૂછવું જોઈએ કે મારે શું થવું. તો એ કહે કારણ એમને પૈસા કમાવા છે એટલે એ બતાવે જ કરવું પડે, બરાબર? અને જોગીબાને પૂછો કે સાધુ થાવ. એટલે આપણે ડિગ્રી કહેતા જોગી માર કહે સાધુની પણ એક ડિગ્રી છે, જેમાં મોટી ડિગ્રીઓ છે ને, આપણે બધી બધા ડૉક્ટર થાય ને એન્જિનિયર થાય ને બધી ડિગ્રીઓ છે, ફર્સ્ટ ક્લાસ ડિગ્રીઓ છે. એમ જોગી મહારાજના સંતો જ્યારે કર્યા ભણવા, વિવેક સ્વામી, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી બધા, ત્યારે એમને કહેતા કે સાધુની પણ એક ડિગ્રી છે, કે સાધુતા એ મોટી ડિગ્રી છે. એવું સાધુતા આવી જોગી મહારાજ કેટલા સમર્થ હતા કે એમને ભગવાનને ધાર્યા હતા ને એવી બધી હતી, એ પણ એક મોટી ડિગ્રી હતી. હજારો ભગવાન ભજાય કે ના ભજાય, પેલા ડિગ્રી ધારીને પૈસા કમાય, બીજા કાર્યો કરે, જગતનો કાર્યો બધા થાય, વ્યવસ્થાઓ થાય. એવી રીતે આમ ડિગ્રી પણ એવી છે કે એમાં ભગવાનનો વાસ થઈ જાય તો આપણે મોટા મળે. એટલે ભગવાનની પ્રસન્નતા આપણે મળે અને ભગવાનને રાજી કરીએ તો આ થાય. તો એ સાધુની ડિગ્રી પણ છે જ, એટલે એ સાધુ બધા આપણે થઈએ ના થઈએ એનો વાંધો નથી, પણ સાધુતાના ગુણો છે એ આપણે આવવા જોઈએ. ત્યારે એને સહનશીલતા રાખવી, મહિમા રાખો, એકબીજાનો પ્રેમ રાખો, એકબીજાને સહન થવું, કોઈ ઝઘડો કગડો થાય નહીં, અને બીજી રીતે આપણે બધાનો મહિમા સમજી અને એક થઈને જો કામ થઈ જાય તો જોગી મહારાજ રાજી થાય છે, અને એવો રાજી બહુ એમનો આપણો કાયમ રહે. એને માટે આપણે હવે આ કાર્ય આટલું કર્યું છે પણ કાયમ કરવું પડશે. રંગવા માટે એક દાડે નહીં થાય, અત્યારથી મંડી પડો તો પછી ડિગ્રી મળે ત્યાં સુધી થશે તો તમે રંગી જશો ને એ રંગી જશે બધા ઘણા માણસો. સહજાન સ્વામી મહારાજની જય.